15.1 પૂરું કર્યું બરોબર હવે ત્યાર પછી આગળ જોઈએ તો આપણે જોયું તો શું સરેરાશ વિચરણ ભણી મીન ડેવિએશન જોઈ લીધું કે શું કહેવા માંગે છે બરોબર હવે ત્યાર પછી હવે આપણે જોવાનું છે એટલે કે પ્રસારના માપ આપણે બે ભણી ગયા એક તો કયું વિસ્તાર એનું કીધું તો ખબર કે મહત્તમ આપણે અવલોકન હોય એમાંથી ન્યૂનતમ અવલોકનને બાદ કરો તો તમને શું મળી જાય માહિતીનો વિસ્તાર વિસ્તાર પછી શું તો કે આપણે સરેરાશ વિચરણ ભણ્યા બરોબર સરેરાશ વિચરણ ભણે એટલે કે આપણે મીન ડેવિએશન કીધું હતા એને એમ ની કીધું હતું ત્યાર પછી આગળ જોઈએ તો હવે આપણે છે પ્રમાણિત વિચલન શું આવે છે અને ચતુર્થક વિચલન છે આપણા કોર્સમાં હવે પ્રમાણિત વિચલન છે કેવા શું આવે તો જો પ્રમાણિત વિચલન છે કે આપણે મધ્યસ્થને સાપેક્ષ પ્રમાણિત વિચલન મેળવવાનું કે આવતું નથી કારણ કે મધ્યસ્થ છે એ પ્રમાણિત વિચલન માટે સચોટ ચોક્કસ માહિતી આપતી નથી એટલા બરોબર હવે પ્રસારનું ત્રીજું માપ એટલે પ્રમાણિત વિચલન જેના વિશે આજે આપણે અભ્યાસ કરી અને અત્યારે હાલમાં આપણા શાસ્ત્રીય સ્ટેટિસ્ટિકની દુનિયામાં વધારે પડતું જે જેના માટે કોઈ પણ માહિતી માટે બરોબર સચોટ માહિતી જોતી હોય કોઈ પણ વસ્તુની એના માટે કોનો યુઝ થાય છે પ્રમાણિત વિચલનનો અત્યારે વધારે પડતો યુઝ થાય છે બરોબર કારણ કે એને એવું કહે છે કે એ પ્રમાણભૂત માપ છે ચોક્કસ માપ છે બરોબર અત્યારે આપણે વધારે પડતો કેનો યુઝ કરે છે આંકડા શાસ્ત્ર દુનિયામાં એટલે નાનું નાનું નહીં બહુ હાઈ લેવલની વાત થાય છે તે જગ્યાએ પ્રમાણિત વિચલન એટલે કે કોમર્સ વાળા હોય તો સ્ટેટિસ્ટિક ભણતા હોય તમે એમ કહો છો ત્યાં પણ પ્રમાણિત વિચલન આવે છે એ લોકો મને એ લોકો કોલેજ કરે તો ત્યાં પણ પ્રમાણિત વિચલન સારી એવી રીતે આવે છે તો પ્રમાણિત વિચલનનો આગળ જતા ઉપયોગ એમાં તો કે આપણી લાઈનમાં ક્યાંય નહીં આવે બરોબર આપણે 11મા માં છેલ્લું સ્ટેટિસ્ટિક જે 12મા માં સ્ટેટિસ્ટિક આવશે નહીં 11મા માં સ્ટેટિસ્ટિક છેલ્લું પૂરું હવે જો સંભાવના આવે છે તો ખબર છે ને તમને કીધી હવે પ્રમાણિત વિચલન મેળવતા પહેલા મારે વિચલન મેળવવું પડે તો પહેલા એના માટે વાત કરી લઉં કે અવર્ગીકૃત માહિતીમાં અવર્ગીકૃત માહિતી અવર્ગીકૃત માહિતી માટે વિચલન શું મેળવીએ છીએ વિચલન વિચલન નહીં સૂત્ર લખીશ વિચલન બરાબર જો વિચલન મળે ને એટલે એટલે કે વેરિયન્સ મળે વેરિયન્સ મળે ઇંગ્લિશ માં વેરિયન્સ છે વેરિયન્સ મળે તો જ કોણ મળે પ્રમાણિત વિચલન શું કામ કે હમણે જોઈએ કે પ્રમાણિત વિચલન છે બીજું કંઈ નથી વિચલનનું વર્ગમૂળ છે શું છે વિચલનનું વર્ગમૂળ તમારે પ્રમાણિત વિચલન મેળવવું હોય પ્રમાણિત વિચલનને ઇંગ્લિશ માં કહેવાય સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે આપણે એમ ડી લખતા હતા ને એમ અહીંયા શું લખશું એસ શું લખશું એસ એસ હવે વિચલન ઇઝ ઇક્વલ ટુ વી એ આર વેરિએશન ઓફ એક્સ આવું લખાય ઇઝ ઇક્વલ ટુ એને દર્શાવાય બીજું કે ના વડે સિગ્મા સ્ક્વેર વડે દર્શાવાય કે ના વડે દર્શાવાય સિગ્મા નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું કા કે ના વડે અવર્ગીકૃત માહિતી માટેની વાત કરું છું શું આવશે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર ડિવાઇડ બાય એ હવે જો કે તમને સિગ્મા સ્ક્વેર મળી ગયું તો હવે એનો પ્રમાણિત વિચલન પ્રમાણિત વિચલન અને એને જ કહેવાય છે ઇઝ ઇક્વલ ટુ એસ શું કહેવાય એસ વેરિએશન ઓફ એક્સ બાર લખી શકાય તો વેરિએશન ઓફ એક્સ લખો કા એક્સ નો બાર એક્ઝેક્ટ યાદ નથી લગભગ એક્સ બાર લખી શકાય બરોબર હવે જો પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ ઇક્વલ ટુ કાઈસ અને બીજું શું કહેવાય તો કે સિગ્મા સિગ્મા એટલે શું વર્ગમૂળમાં સિગ્મા xi માઇનસ x બાર હોલ સ્ક્વેર
ડિવાઈડ કરે અને આ તો શું છે વર્ગમૂળમાં વિચલન છે વર્ગમૂળમાં વિચલન તો અહીંયા બરાબર તરીકે લખતા પહેલા અહીંયા આપણે જોઈ લો તો માટે સિગ્મા બરાબર શું થાય વર્ગમૂળમાં વિચલન એ લખી લો લખી એટલે વધારે પડતો જ્યારે મને વી પ્રમાણિત વિચલન મેળવવાનું છે ત્યારે હું શું મેળવીશ પહેલા વિચલન શું મેળવીશ વિચલન વિચલન મેળવી લો અને પછી એનું શું કરવાનું વર્ગમૂળ એટલે મને શું મળી જાય વાહ બહુ થી એટલે ઈઝી ત્યાર પછી આગળ જો આ ઓવરવ્યુ માહિતીની વાત છે હવે કેના માટેની વાત કરું છું વર્ગીકૃત વર્ગીકૃત માહિતી હવે જો આ વસ્તુ છે આમાં x બાર તો તમારે વોલ્ટેજ મેળવવાનો છે ઓલરેડી જોઈ લ્યો મેળવ છે ને x બાર તો મેળવવો પડશે તો જ આ કેસ માંથી વાત કરી શકશો ને એટલે કેમ વાત કરીશું xy માટે તમારી પાસે રીત છે જામાં કઈ રીતે કે આપણે ત્રણ રીત જોયા તમે બરોબર એક કોઈ પણ રીત તમને જે મજા આવે તો યુઝ કરી તમે x બાર મેળવી શકશો હવે જો હું શું મેળવું છું વર્ગીકૃત માહિતી માટે પહેલું વિચારણ વિચરણ બરાબર શું થાય સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ fi ઇનટુ xi માઈનસ x બાર આખા નો વર્ગ અને ના છેદમાં સિગ્મા એ સ્મોલ છેદમાં સિગ્મા એ આખા સમજો વિચરણ બરાબર સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ fi ઇનટુ xi માઈનસ x બાર ઓલસો ડિવાઇડ બાય સિગ્મા પ્રમાણિત વિચરણ પ્રમાણિત વિચલન બરાબર સિગ્મા બરાબર વર્ગમૂળમાં શું આવશે સિગ્મા fi ઇનટુ xi માઈનસ x નો બાર નો વર્ગ અને ના છેદમાં શું આવશે સિગ્મા બરાબર ક્યાં આવી ગયો આ સૂત્રો મગજમાં બેસવા જોઈએ આટલા આવડે એટલે આગળ આવશે હવે આના પછી જે આવે છે એ અમારે સાબિતી જોશું કાલે પૂછાશે નહીં સાબિતી પૂછાતી નથી પરંતુ એ સાબિતી છે કે આપણે જસ્ટ ફોર નોલેજ એનું સાદુરૂપ કઈ રીતે આપે છે એ લોકો બરોબર એના આ સૂત્રને આધારે બીજું જે નવું કે ટૂંકી રીતવાળું સૂત્ર આવ્યું એ સૂત્ર કઈ રીતે આવ્યું એને આપણે સાબિતી જોશું છે કાંઈ નહીં જસ્ટ હોલ સ્ક્વેરની ફોર્મ્યુલા લાગી છે વધારે અઘરું કાંઈ નથી બરોબર એટલે આપણે સાબિતી નેક્સ્ટ ટાઈમ જોશું અને સાબિતી જોઈ અને ટૂંકી રીતના આધારે જે દાખલાઓ છે એ દાખલાઓ આપણે ત્યારે ગણીશું બરાબર આટલું લખો ત્યાર પછી આગળ આને લખતા દાખલાઓ ગણીએ એટલે ઉદાહરણ નંબર 8 થી સ્ટાર્ટ કરીએ છ આઠ દસ
चलो
तो ચાલ x minus x bar પેલા મેળવો x કેટલો આવ્યો 14 બરોબર ને સર x bar 14 અને x છે 4 minus 14 minus 10 ચલો 8 માંથી 14 જાય minus 6 ને 11 માંથી 14 ગયા minus 17 માંથી 14 ગયા 3 20 માંથી 14 ગયા 24 માંથી 14 ગયા 32 માંથી 14 ગયા 50 ક્યાં આવ્યો હવે આનો x y minus x bar મેળવો નો વર્ગ 10 નો વર્ગ 6 6 નો વર્ગ 3 minus નો વર્ગ plus થઈ ગયો બરાબર 3 નો વર્ગ 9 3 નો વર્ગ 9 6 નો વર્ગ 3 10 નો વર્ગ 6 18 નો વર્ગ 324 પૂરું હા એટલે એ ભાઈ એટલે ગુણાકાર કરો 100 ગુણ્યા 3 ભાઈ કેટલા છે 3 એટલે કેટલા થશે 300 300 આવ્યા ચાલ એના પછી 36 ગુણ્યા 5 એટલે 180 99 81 5 9 87 ત્યાર પછી 36 ગુણ્યા 4 144 144 ને 100 ગુણ્યા 3 એટલે 1 ગુણ્યા 324 એટલે આનો બધાનો સરવાળો કરો કેટલો આવે 1374 આ બધાનો સરવાળો ઈ મૂકી દો અહીંયા 1374 એટલે ભાગ્યા સિગ્મા એફઆઈ સિગ્મા એફઆઈ કેટલો 30 આ બેનો ભાગાકાર કરો 45.8 આ શું મળી ગયું તમને સિગ્મા સ્ક્વેર એટલે શું છે એ તમારા માટે વિચરણ હવે તમારે મેળવવું તો શું છે પ્રમાણિત વિચલન પ્રમાણિત વિચલન મેળવવું ને આના બરાબર શું થાય સિગ્મા ને એના બરાબર શું વર્ગમૂળમાં 45. ચલો 45 પર વર્ગમૂળ કાઢો 6.75 70 ઓકે 77 આ તમને શું મળી ગયું પ્રમાણિત વિચલન અને આ શું મળી ગયું તમને ઓન્લી ફોર વિચલન બરોબર તમને મેળવવાનું કીધું હતું તમને ક્લિયર આવડે ને આ પ્રકારના દાખલા હવે એક મિનિટ રેખા પર ધ્યાન આપો સ્વાધ્યાયમાં જો દાખલા નંબર પહેલો દાખલા નંબર બીજો રેવા દો એ આપણે તમને ભણાવીશ કેમ કે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓનો તમારે મધ્ય અને વિચલન મેળવવાનું છે દાખલા નંબર ત્રીજો હોમવર્કમાં જો પ્રથમ 3 ના પ્રથમ 10 ગુણિત ક્યાં ક્યાં હોય 3 ના પ્રથમ 10 ગુણિત 3 3 3 3 નો મળ્યો આપો 3 થી લે 10 3 3 સુધી જાય તો એ તમને ઉપર આવે ને અવલોકો તો એ મળી ગયા આ અવલોકો નો એ તો તમને શું કહે પ્રમાણિત વિચલન નો મેળવતા આવડે વિચરણ મેળવતા આવડે ચોથો પાંચમો દાખલો જો x y f y વાળી રીત હવે ત્યાં તમને ટૂંકી રીત નથી દે એના પછીનો જે દાખલો છે ને ત્યાં ત્રીજો ટૂંકી રીતનો ઉપયોગ કરીને એટલે હવે જે આપણે ટૂંકી રીત માટે હા એ પાંચમો હોમવર્ક પણ નથી ઓછીએ પાંચ ચોથો અને પાંચમો હોમવર્ક પણ છઠ્ઠો ને પાંચ સુધી હોમવર્ક જ્યારે ટૂંકી રીતના છે ને દાખલા એ તમને આપણે પેલા કાલે સૂત્ર મેળવશું એટલું ટૂંકી રીતનું અને સૂત્ર મેળવી અને ત્યાર પછી આપણે એને દાખલો ગણશું બરોબર ખ્યાલ આવી ગયો તો એ આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળી રહી કાલે કાલે આપણે જે ટૂંકી રીત માટે મધ્યક અને પ્રમાણિત વિચલનનું સૂત્ર છે એને તારવશું સૂત્ર તરવાઈ જાય પછી શું કરશું તો કે એને લખતા રહે ટૂંકી રીતને લખતા આપણે દાખલા ગણશું ક્લિયર તો ચાલો આજે તમારે માટે આટલું રાખીએ તમારે લોકોએ દાખલા નંબર જે હોમવર્કમાં આપ્યા છે હોમવર્કમાં ગણી નાખજો જે કંઈ અટકો ત્યાં મને કહેજો બરાબર